જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે જે છે ધોરણ 7 પાઠ 6 ભીખુ પાઠ જે છે આજે આપણે સમજવાના છીએ. સાહિત્ય પ્રકાર શું છે? તો કે સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા. સંવેદના એટલે શું? તો કે લાગણી. બરાબર. જે આ જે પાઠ છે તો લાગણી જે છે અહીંયા ખૂબ જેને કહેવાય ને કે કરોડ લાગણી બતાવવામાં આવી છે. લેખક છે ધૂમકેતુ. લેખક સૌથી પહેલા તો કોની વાત કરી છે? તો અમદાવાદ શહેર છે. બરાબર. સાંજનો સમય છે, જ્યારે દિવસ આથમતો જાય ને જે છે અંધારું થતું જાય એ વખતનો સમય છે. વીજળીઓ જે છે રોડ ઉપરની બધી લાઇટો હોય એ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે અને મિલના ધુમાડા છે તો એ વીજળીના પ્રકાશને જે છે એ ઝાંખી કરી રહ્યા છે. લેખક છે જતના હોય છે ફૂટપાથ ઉપર. બરાબર. ટ્રાફિક થી બચવા માટે પોતે ફૂટપાથ ઉપર ચાલે છે. થોડુંક આગળ જાય છે ત્યાં ત્રણ દરવાજા પાસે એક સાંકડી કમાન. કમાન એટલે શું? તો કે ધનુષ્ય જેવા એવી ગોળાકાર એની જે છે એવી રચના. બરાબર. તો ત્યાં એક સ્ત્રીને જુએ છે. એક સાવ જેને કહેવાય ને કે અત્યંત કંગાળ એટલે ગરીબમાં ગરીબ એવી જે સ્ત્રી છે. બરાબર. ફાટેલા તૂટેલા કપડાં છે. એક છોકરો એનું ખોળામાં સૂતું છે એકદમ દયામણું મોં કરીને અને બાકી બે છોકરા એના પગ પાસે ત્યાં બેઠા છે. અને એને એવા શબ્દ સંભળાય છે કે કંગાલ પર ઇતની રહમ કરો, મતલબ કે મારા પર આટલી દયા કરો. તો લેખકને જે છે એ શબ્દ સાંભળી અને તરત એના પર દયા આવે છે. પણ એના જે ખિસ્સામાં પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખે છે તો એની પાસે એ સ્ત્રીને આપવા માટે કાંઈ હતું નહીં. માત્ર જે છે એ બે થોડા પૈસા જે છે વધ્યા હતા. શું કામે? તો કે એને જે છે સિનેમા જોવામાં ને બહાર હોટલમાં ખાવા પીવામાં બધા પૈસા વપરાઈ ગયા હતા. ત્યારે લેખકને એવું થાય છે કે જો આપણે થોડોક આ ખર્ચ ઉપર કાપ કરીએ તો ક્યારેક આવા જરૂરિયાતમંદ લોકો જે છે એને આપણે મદદરૂપ બની શકીએ છીએ, એવો વિચાર એમને આવે છે. પણ એના હાથમાં થોડા જે સિક્કા હતા એ આપી અને ફરી જે ઓલું છોકરું હતું, બરાબર, એ સ્ત્રીના ખોળામાં જે સૂતું હતું તો એને સતાવે નહીં એટલે ફરી ત્યાંથી ચાલતા થઈ જાય છે. હવે આગળ જુએ છે તો શું એને દેખાય છે? તો કે એક ગરીબ છોકરો, બરાબર, બધી દુકાનો હતી, મીઠાઈની દુકાન હતી, બધી વસ્તુઓ ચીજ વસ્તુઓની દુકાન હતી તો ત્યાં, અને જે છે લારીઓ હતી નાળિયેરની હતી, પછી દુકાનો હતી તેમાં સાબુ હતી, બધી વસ્તુઓ વેચાતી હતી. તો મીઠાઈની દુકાનો હતી ત્યાં પારસી સ્ત્રીઓ જે છે કંઈક એવો તહેવાર હશે તો મીઠાઈની અલગ અલગ બધી મીઠાઈની ખરીદી કરી રહી હતી. ત્યારે એ છોકરો દૂરથી ઊભો ઊભો જે છે એ મીઠાઈના થાળ તરફ જોતો હતો. બરાબર. ખાસ કરીને લેખકે શું કીધું છે? તો કે જલેબીના ચકચકિત ગુચડાઓ હતા, થાળ ભરેલો હતો, એના તરફ જુએ છે. શું કામે? તો કે એ બાળક છે, એ નાનો છોકરો જે છે એ ભૂખ્યો હતો. તો લેખકનું ધ્યાન પણ એની સામે જાય છે ને જુએ છે કે એ છોકરો શું કરે છે. તો એક માણસ છે એને થોડી જલેબી જે છે એ ખરીદી અને એ પડીકું હાથમાં લઈને એક જલેબી ખાતો ખાતો એ છોકરાની પાસેથી નીકળે છે. છોકરો એટલો ભૂખ્યો હતો તો એને જલેબી માટે શું કર્યું? તો કે હાથ લંબાવે છે. પણ એનો હાથ જે છે એ ભોઠો પડે છે, મતલબ કે વ્યક્તિ ત્યાંથી હસતો હસતો ચાલ્યો જાય છે, એક જલેબી પણ એને આપતો નથી. તો લેખકે આ જોયું કે અને ત્યારે તરત જ એના મનમાં એવો પ્રશ્ન થાય છે કે શું ઓલી જે સ્ત્રી છે, બરાબર, ત્યાં ત્રણ દરવાજા પાસે બેઠી છે તો એનો જે આ ગરીબ કુટુંબનો જે કે આ છોકરો હશે એવો એના મનમાં પ્રશ્ન થાય છે. તો લેખક ત્યાંથી દૂરથી ઊભા ઊભા જોતા હતા અને એ છોકરાએ થોડી વાર પછી શું કર્યું? તો કે 6 પૈસાના જે છે દાળિયા ચોખાવે છે. પોતે એટલો ભૂખ્યો હતો, હવે થોડાક દાળિયા જે છે ચીથરું હતું, બરાબર, ફાટેલું કપડું એમાં જે છે મૂક્યા હતા અને પોતે જે છે ખાવા માટે શું કરે છે? તો કે મુઠ્ઠી ઊંચી કરે છે અને પોતાના મોંમાં નાખવા જાય છે. ત્યાં એના ગરીબ ભાઈ ભાંડુઓ જે હતા એની એને યાદ આવે છે કે જો હું આટલા દાળિયા ખાઈ જઈશ તો એટલા ઓછા કે મારા નાના ભાઈ બહેન છે એને મળશે, એવું વિચારી પાછા એ દાળિયા એને ચીથરામાં મૂકી દીધા. હવે જે છે એ પોતે એની મા પાસે જાય છે તો એના નાના ભાઈ ભાંડુ હતા એને તરત જે છે ભેટી પડે છે અને શું કહે છે? તો કે ભાઈ મારો ભાગ એમ કરતા ભેટી પડે છે. અને ત્યારે આ જે નાનો છોકરો હતો તરત જ એને જે છે દાળિયા આપે છે. ત્યારે એની મા પૂછે છે કે તે કંઈ ખાધું એ કે? તો આ નાનો બાળક હતો એ કહે છે હા માય, કે મેં તો ખૂબ જ કે ધરાઈને દાળિયા ખાધા અને પાણી પીધું અને કે એક શઠ્ઠે મને જલેબી ખવડાવી. જો એવું ખોટું બોલે છે, હકીકતે એવું કંઈ જ ખાધું નહોતું. તો
ત્યારે એની માને ઠપકો આપે છે કે જો બેટા એવું હોય તો આપણે નાના ભાઈ બહેન માટે રાખીએ ઈ કે તું તો ઈ કે આ ઘરનો મોટો છો ઈ કે બરાબર તું જેમ પાડી શકે તું નાના ભાઈ બહેનનું ધ્યાન રાખીશ તો ઈ કે લોકો ઈ કે જે છે મોટા થશે તારે એનું ધ્યાન રાખવું જોઈએ એના માટે પણ ઈ કે થોડુંક તારે વધારે લાવવું જોઈએ એવો એની માને ઠપકો આપે છે ત્યારે હવે લેખક આ બધું જોતા હતા ને ત્યારે એ બાળકની પાસે જાય છે ને કહે છે બરાબર કે તે દાળિયા ખાધા જલેબી ખાધી એ તો મેં જોયું ઈ કે પણ તારું નામ તો કહે ઈ કે બરાબર એવી વાત એને કરે છે ત્યારે છોકરો એકદમ શર્મિંદો થઈ જાય છે ઝંખવાણો પડી જાય છે નીચે જોઈ જાય છે કારણ કે એને ખબર પડી ગઈ કે હકીકતે એ ખોટું બોલતો હતો ત્યારે જે છે એ છોકરો એટલું જ બોલે છે કે સાહેબ મારું નામ ભીખુ છે બરાબર અને આવી જે છે ભીખુની આ નાનકડો જે બાળક હતો ભીખુ તો એનો એના ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ જે છે જોવા મળે છે પોતે ભૂખ્યો હતો પણ એના નાના ભાઈ બહેનો માટે જે છે પોતે ખાવાનું લાવે છે એવી સરસ મજાની વાત અહીંયા આપણને જોવા મળે છે આ પાઠમાં જોઈએ આપણે આગળ સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવીએ તો કે લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી બરાબર એમનું જે તખલ્લુસ છે ધૂમકેતુ ઉપનામ જન્મ સ્થળ ક્યાં તો કે ગોંડલ તાલુકો જે છે બરાબર ત્યાંનું વીરપુર ગામ જન્મ ઈસવીસન જે છે 1892 ને મૃત્યુ છે ઈસવીસન 1985 હવે જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન છે વિશેષ રહ્યું છે એટલે કે મોટું એવું એનું યોગદાન રહ્યું છે તેમણે તણખા મંડળના ચાર ભાગ લખ્યા છે પોસ્ટ ઓફિસ છે ભૈયા દાદા છે રજપૂતાણી છે એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત છે પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માનાસુ વગેરે છે તેમની પ્રખ્યાત આ બધી શું છે તો કે ટૂંકી વાર્તાઓ છે હવે આપણે આપણા પાઠમાં આપણે આગળ સમજીએ બાળકો એની પહેલા આપણે થોડા જે અઘરા શબ્દો છે બરાબર એની સમજૂતી મેળવી લઈએ રોશની એટલે શું તો કે પ્રકાશ અજવાળું પણ થાય ભરચક તો કે ભીડવાળું ખીચોખીચ ફૂટપાથ તો શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની જે છે એ પગદંડી બરાબર પગથી પણ કહેવાય એમ કંગાલ તો કે ગરીબમાં ગરીબ જે હોય તે રહમ તો કે દયા કમાન તો કે ધનુષ્યના જેવી વળાંક વાળી રચના સરિયામ એટલે કે મુખ્ય શોફર તો ડ્રાઈવર બરાબર ખાસ યાદ રાખવાનું હાફડું ફાફડું તો કે ગભરાયેલું બે બાકડું ચુલમ તો કે ત્રાસ જીવાદોરી એટલે આયુષ્ય ત્યાર પછી છે કલદાર એટલે કે ચાંદીનો રણકાર વાળો સિક્કો પછી છે રાણી છાપ તો કે ઇંગ્લેન્ડની રાણી જે વિક્ટોરિયા છે બરાબર તો એની છાપ વાળો સિક્કો ભદ્ર તો કે શું અમદાવાદના ભદ્રના કિલ્લાના જે છે આસપાસનો વિસ્તાર વિલાસ તો કે મોજ મજા અનાયાસે તો કે સહજ રીતે સ્વર તો કે શું અવાજ તૃષ્ણા એટલે ઈચ્છા અનિમેશ એટલે શું તો કે મટકું પણ માર્યા વગર તેને શું કહેવાય અનિમેશ હવે જોઈએ આપણા પાઠની આપણે શરૂઆત કરીએ બરાબર તમે પણ તમારું પુસ્તક જે છે સાથે રાખજો સાંજના સાત થવા આવ્યા હતા લેખકે શું કીધું છે કે સાંજનો સાતનો જે છે સમય હતો ઊંચે ચડેલા મિલના ધુમાડો મોટું શહેર હોય એટલે શું હોય ખાસ કરીને બધા ઉદ્યોગો હોય બરાબર કારખાનાઓ હોય તો એના ધુમાડાઓ જે હતા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા રોડ ઉપરની જે બધી લાઈટો હોય એ ધુમાડાના હિસાબે શું થાય તો કે વીજળી જે પ્રકાશ છે બરાબર એ કેવું થઈ જાય ઝાંખો ઝાંખો છે થઈ જતો હોય છે મોટર છે ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર કેવું હતું તો કે ભરચક હતું એકદમ જે છે ભીડવાળું હતું અકસ્માતથી લેખક શું કહે છે કે અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ ઉપર ચાલતો હતો હવે લેખકને જે છે કેવા શબ્દો સંભળાય છે તો કે એક કંગાલ પરિતની રહમ કરો જો જે છે ઉદ્ગાર ભરેલું આખું વાક્ય છે એક કંગાલ પરિતની રહમ કરો મતલબ શું કે ગરીબ પર એટલી દયા કરો રહમ એટલે દયા કૃપા કરો દર્દથી બોલાયેલા બરાબર એ જે શબ્દો એને સાંભળ્યા કેવા હતા તો કે દર્દથી બરાબર એકદમ જે છે એવા કરુણ શબ્દ હતા એના પગને આગળ જતા થંભાવ્યા લેખક છે ત્યાં અટકી જાય છે એવા શબ્દો સાંભળીને પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો લેખકે શું કીધું કે હું ત્રણ દરવાજા પાસે ત્યાં ઊભો હતો જોયું તો હવે ફરી એ જ શબ્દો સંભળાયા જે પહેલા સંભળાયા હતા કે કંગાલ પરિતની રહમ કરો તો લેખક કહે છે મેં જરાક ડોકું ખેંચ્યું
તો દરવાજા વચ્ચેની જે સાંકડી કમાન, કમાન એટલે ધનુષ્યના જેવી ના વળાંક વાળી જેવી જે રચના હોય બરાબર, એવી જગ્યા ગોળાકાર, તો ત્યાં જે છે એક અત્યંત અત્યંત એટલે ખૂબ જ કંગાળ જે સ્ત્રી છે, ગરીબમાં ગરીબ સ્ત્રી છે, ત્યાં બેઠી હતી. એટલી વારમાં તો લેખક કહે છે કે મને જે છે રસ્તા વચ્ચે ઉભેલો જોઈને, કેટલાક માણસો તો જો આ રસ્તો હતો, મુખ્ય માર્ગ હતો, તો રસ્તા વચ્ચે કે મને ઘણાને એવું લાગ્યું હશે કે હું રસ્તા વચ્ચે છું, તો ઘણા લોકો તો એ કે મને ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને જે છે રસ્તો ઓળંગતા અને મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ, હવે સામે શું દ્રશ્ય જોયું, તો કે મુખ્ય માર્ગ જે છે છોકરો રસ્તો ઓળંગતો, તો આપણે જોઈએ બરાબર, મુખ્ય માર્ગ હોય, મોટા રોડ હોય તો ધ્યાન રાખવું પડે આ બાજુથી પેલી સાઈડ જતા જવા આવવા માટે. તો એક નાનકડો છોકરો છે, થોડી જ વારમાં જો ધ્યાન ન રાખ્યું હોત તો એ મોટર વચ્ચે એનો અકસ્માત થાત, મૃત્યુના મુખમાં જતો જોઈ, મતલબ કે એનો એવો ગંભીર અકસ્માત જોઈ મારી રાડ ફાટી ગઈ, એને જે રાડ ફાટી મતલબ છે એ મોટેથી એનો અવાજ નીકળી જાય છે. સહજ જ એટલે એકાએક કે એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો શોફરે અત્યંત ચાલાકીથી, શોફર એટલે કોણ આપણે આગળ સમજી ગયા કે ડ્રાઈવર, તો તેણે ખૂબ જ ચાલાકીથી જે છે છોકરાને ઉગારી લીધો, ઉગારી લીધો મતલબ બચાવી લીધો બરાબર, જો જરા પણ આગુ પાછું થયું હોત તો એ છોકરાનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાત. ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી, તેની માં, જો અહીંયા જે હાફડી ફાફડી શબ્દ જે છે ક્રિયા વિશેષણ છે, એની માં જે છે દોડતી તો હતી, દોડવાની એની ક્રિયા છે, પણ કઈ રીતે દોડતી હતી, તો કે હાફડી ફાફડી એકદમ જે છે ગભરાઈને ચિંતામાં જે છે તરત એના બાળક તરફ દોડે છે. તેના તરફ એક ઠપકા ભરી નજર બરાબર, અને નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. ડ્રાઈવરે શું કર્યું, તો કે જો થોડોક ગુસ્સો પણ આવે કે આવી રીતે જે છે રસ્તો ઓળંગતો હશે એટલે નાના બાળકને એકલા એકલા, એટલે થોડીક ગુસ્સા ભરી નજરે એ શોફર એટલે કે ડ્રાઈવરે છે જોયું અને ત્યાંથી એની ગાડી છે આગળ ચલાવી મૂકે છે. પછી શું કહે છે લેખક, તો કે જો આપણે અહીંયા જોઈએ કે ધુવાડાઓ જે છે બરાબર એ બધા વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા છે. લેખક જે છે ફૂટપાથ ઉપર જાય છે અને આપણે જે બનાવ બન્યો હતો એની જે વાત કરી કે એક નાનું બાળક જે છે બરાબર ગાડીમાં જે છે કદાચ આવી જાત, જો ડ્રાઈવરે જરાક પણ ધ્યાન રાખ્યું ન હોત તો એ દ્રશ્ય જે છે એની આપણે વાત કરી. લેખક શું કહે છે કે હું પાછો હટ્યો ત્યાંથી, કે હું દૂર થયો, શું કામ, એવું તો કે બાળકની માં હવે ત્યાં આવી ચૂકી હતી. ત્યાં એક જણા સાથે ભટકાયો, હવે એને શું જોયું, તો કે હું એક જણા સાથે ભટકાયો, અથડાય છે, માફ કરજો માસ્તર એવું જે છે એ કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો અને વળી પાછું શું કીધું, અને તો કે એટલામાં તો પેલી કંગાળ સ્ત્રી, કંગાળ એટલે જે અત્યંત ગરીબ સ્ત્રી હતી, તો એ સ્ત્રીના એના એ શબ્દ, જો સ્ત્રી જે શબ્દ છે કેવો છે, તો કે જાતિવાચક સંજ્ઞા છે, તો એના શબ્દો પાછા લેખકને ત્રીજી વાર સંભળાય છે. ક્યાં, તો કે એક કંગાળ પર ઇતની રહમ કરો, એના એ શબ્દો લેખકને ફરી સંભળાય છે. પછી શું કે છે, એ સ્ત્રી બેઠી હતી અને તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. જો લેખકે શું કહ્યું, તો કે મેં નજર ફેરવીને જોયું બરાબર, અંધારું હતું કારણ કે સાંજના 7 સમય દર્શાવ્યો છે લેખકે. તેના પગ પાસે ઉઘાડા શરીરે પૂરા પહેરવાના કપડાં પણ એના જે નાના બાળકો હતા એને નહોતા. એ 3 છોકરા સૂતા હતા અને તેના ખોળામાં એક નાનું બચ્ચું, બચ્ચું એટલે સાવ નાનું જે બાળક હતું, એ દયામણું મોં રાખી અને આવનાર જનારની સામે છે જોતું હતું, કોણ જે છે નીકળે છે અને કોણ આવે છે, અને એ સ્ત્રીના ખોળામાં એ નાનું બાળક સૂતું હતું ને એ સૂતા સૂતા જોતું હતું. બાઈ અશક્ત હતી, અશક્ત એટલે કેવી, તો કે સાવ નબળી, એનું શરીર જે છે આપણે જોઈએ કે ભૂખને લીધે જે છે બરાબર, જો આપણે પૂરતું જમવા આપણે ન મળે તો આપણું શરીર કેવું બની જાય, સાવ અશક્ત નબળાઈ આવી જાય ને, તો આ તો સાવ અત્યંત ગરીબ સ્ત્રી હતી, પૂરતું ખાવા પણ નહોતું, તો ભૂખને લીધે એનું શરીર જે છે એની તેના ગરીબી પર અસહ્ય જુલમ કરી રહી હતી. ગરીબ અસહ્ય જુલમ એટલે કે સહન ન થઈ શકે તેટલી ગરીબી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. આંખો છે કેવી હતી, તો કે આંખો ભૂખને લીધે ઊંડી જતી રહી હતી. પોતે જાણે સુકામે જીવતી હોય એવું લાગે છે, તો કે પોતે જે છે એ જીવનની છોકરા માટે જીવનની દોરી લંબાવતી હોય
બરાબર એમ તેના મોં પરથી દેખાતું હતું, સ્પષ્ટ જણાતું હતું કે એના બાળકો માટે જીવતી હોય એવું, બાકી કોઈ પણ પ્રકારની ને જીવવાની ઈચ્છા ન હોય કદાચ. મારો હાથ હવે લેખકે છે, આપણે કોઈને જોઈ બરાબર એવા કોઈ આપણી પાસે માગે તો તરત આપણે શું કરીએ, આપણી પાસે જે 2-5 રૂપિયા હોય તો તરત આપણે આપવાના પ્રયત્ન કરીએ. અમુક વખત આપણે એમ પણ કહીએ કે કાંઈ નથી જાઓ, બરાબર કે તમે કામ કરીને જે છે તમારા પેટ ભરણ, ઘણા લોકો એવા શબ્દ કહેતા હોય, ઘણા લોકો જે છે પોતાના ખિસ્સામાંથી કાઢીને પૈસા પણ આપતા હોય. હવે લેખકે પણ એવું કર્યું તો કે પોતાના કોટના ખિસ્સામાં જે છે એનો હાથ પડ્યો ને એ ખિસ્સામાં 2 કલાક પહેલા એને જોયું તો કલદાર રાણી છાપના રૂપિયા સાથે, કલદાર એટલે કે તો કે ચાંદીના ચળકતા સિક્કા, રાણી છાપ તો કે આપણે વાત કરી ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપ વાળા જે સિક્કા હતા, તો એ ભદ્રમાંથી શહેર તરફ જે છે મુસાફરી કરી હતી. પણ અત્યારે તે કે મારો હાથ કેવો પડ્યો, ભોઠો પડ્યો, શું કામે, તો કે હવે મારી પાસે પૈસા નહોતા, આ બધા મુસાફરીમાં વપરાઈ ગયા હતા, માત્ર 3 જ પૈસા છે હાથે ચડ્યા, મતલબ કે હવે 3 પૈસા હાથમાં આવ્યા. નવાના હવે જોઈએ લેખકના જે છે નવાના સિનેમા જોવામાં અને રોકડા 6.25 આના હોટલમાં જમવામાં વપરાઈ ગયા હતા. સાધારણ માણસોના આપણે જોઈએ કે સાધારણ આપણા તો ખર્ચા આપણને સામાન્ય લાગે બરાબર, તો આપણે આવા ખર્ચામાં થોડોક લેખકે કાપ કરીએ તો આવા લોકોને ક્યારેક મદદ કરી શકીએ. તો કે આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી, વિલાસ એટલે મોજ મજા, સિનેમા જોવાની કઈ જરૂર નથી પણ આપણે આપણી મોજ મજા માટે જોતા હોઈએ. આપણે હોટલમાં જમવાની જરૂર ન હોય, ઘરે પણ જમી શકીએ છીએ, પણ આપણા શું છે આવા થોડાક જે ખર્ચાઓ છે બરાબર એ આપણે કરતા હોઈએ છીએ, તો એવી મોજ મજામાંથી પણ ઘણા જણને પોષી શકાય તેમ છે. હવે લેખકને યાદ આવ્યું કે મેં જે છે એ થોડોક આ રીતે પૈસામાં જે વાપરવામાં જોયું હોત, પાછું વાળીને થોડોક ખર્ચ ઓછો કર્યો હોત તો આવા લોકોને મદદ કરી શકત. હવે એ પસાર થઈ જતા વિચારની સાથે ખિસ્સામાંથી જે છે એ હાથ બહાર આવ્યો, 3 પૈસા ક્યાં મૂક્યા, તો કે પેલી બાઈના હાથમાં મૂક્યા. અને એ પૈસાના ખકડાટથી જાગેલું છોકરું જે ખોડામાં સૂતું હતું એ મને ફરી સતાવે, સતાવે મતલબ હેરાન કરે, તો તેની પહેલા જ હું દૂર થઈ ગયો, પણ અનાયાસે જ એ છોકરાના શબ્દો છે ફરી સંભળાય છે. હવે એણે શું કર્યું, માં કઈ ખાવાનું હોય તો આપને, એક જે નાનું બાળક હતો એ શું બોલ્યું કે માં કઈ ખાવાનું હોય તો આપને, હવે એની પાસે તો કશું હોય નહીં બરાબર, એ તો જે છે સાવ રોડ ઉપર જે છે એ રહેતી હતી. આ જોઈએ આપણે લેખકે શું જોયું, તો કે કંગાળ સ્ત્રી અને જે છે ઉઘાડા ડીલે એટલે કે શરીર ઉપર પહેરવા માટે પૂરા વસ્ત્રો પણ નહોતા. આપણે જોઈએ છીએ બરાબર આપણા પાઠ્યપુસ્તકનું ચિત્ર છે, લેખક જાય છે અને અહીંયા બધા વાહનો જાય છે અને સ્ત્રી છે એ બેઠી છે. હવે જોઈએ ખાવાનું, તો હવે એની માએ શું કીધું કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે ઈ કે, અત્યારે તો કઈ છે નહીં કે, પણ એ ગયો ક્યાં, ક્યારનો ગયો છે ઈ કે, પાછળથી લારીવાળાનો જે છે એની માએ શું કીધું કે ક્યારનો ગયો છે, જ્યારે આવશે ત્યારે કંઈક લેતો આવશે. હવે લેખકે શું જોયું, તો કે પાછળથી લારીવાળા રેકડીવાળા જે હતા એનો હટો ભાઈ હટો ઈ કે એનો અવાજ ઈ કે આવતા હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના જે છે એ સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો, પગથી પર ચડી ગયો એટલે હું બી કે સાઈડમાં ચાલવા લાગ્યો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર જે છે, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર જે છે એ ફરતા કે દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેમની આગળ જામેલી લોકોની ઠઠ તરફ કે ખેંચાઈ. ઠઠ એટલે શું, તો કે ભીડ બરાબર. ક્યાં, તો કે ભીડની ક્યાં હતી, તો કે મીઠાઈઓની જે બધી દુકાનો હતી, મીઠાઈની દુકાન હતી ત્યાં લોકોની ભીડ હતી. કંઈક તહેવાર હશે અને બંને દુકાનદારોએ રોશની કરી હતી. એવું લાગતું હતું કે શું કામે આપણે પણ દિવાળીનો કે મોટો કંઈ તહેવાર આવતો હોય બરાબર, જન્માષ્ટમી હોય તો મીઠાઈના દુકાનોવાળાને લોકો શું કરે, પોતાની દુકાનોને જે છે શણગારતા હોય બરાબર, લાઇટથી ને એવી રીતે. તો મારા પગલા સહજ તે તરફ વળ્યા, લેખકે છે હું પણ એ તરફ ચાલ્યો. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા ઘણા ખરા લોકો ઊભા હતા. સ્પેશિયલ મીઠાઈની દુકાન હતી, અલગ અલગ પ્રકારની ઘણી મીઠાઈઓ હતી તો એ જોવા માટે લોકો ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી. પારસી સ્ત્રીઓ, પારસી ધર્મની જે સ્ત્રીઓ છે તો એ મીઠાઈ ખરીદી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો છે બરાબર, એ અત્યંત તૃષ્ણાથી, અત્યંત એટલે ખૂબ જ આમ ઈચ્છાથી, ખાવાની ઈચ્છા હોય એવી રીતે અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ એટલે કે
આંખના મટકું પણ માર્યા વગર. બરાબર, તો એવી દ્રષ્ટિથી મીઠાઈના થાળ તરફ છે જોતો હતો. ખાસ કરીને ક્યાં જોતો હતો તો કે સૌથી આગળ પડેલા જલેબીનો જે થાળ હતો, ચકચકિત ગુચડાઓ વાળો થાળ, બરાબર ત્યાં જે છે જોતો હતો. અને અચાનક લેખકે છે મેં જોયું તો ભક્તિભાવથી જાણે દ્રષ્ટિ એની ચોટી રહી. એની દ્રષ્ટિ ચોટી રહી મતલબ એ જે છે જલેબીના થાળ તરફ બરાબર ત્યાં ને ત્યાં જ જોતો હતો. શું કામે? તો કે એવા ભાવથી કે જાણે એને ખાવાની ઈચ્છા હતી. બરાબર, તો ચાલો બાળ મિત્રો આજે જે છે આપણે અહીંયા સુધીનો પાઠ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.